જોઈશું. તો વાક્યનો પ્રકાર છે એસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે વિધાન વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. નેગેટિવ નકાર અને WH સેન્ટેન્સ. હવે જોઈએ એસર્ટિવ સેન્ટેન્સ ની વાક્ય રચના કઈ રીતે થશે. તો કે પહેલા આવશે સબ્જેક્ટ પ્લસ વર્બ. વર્બ ની અંદર જો થર્ડ પર્સન સિંગ્યુલર હશે તો વર્બ ને એસ કે ઈ એસ પ્રત્યય લાગ્યો હશે, એટલે વર્બ નું વિવર્ણ અને ઈ એસ વાળું ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ. તો આ થયું સકર્મ. આગલા લેક્ચરમાં આપણે શીખી ગયા તે પ્રમાણે સકર્મ કર્મ વાળું. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આ થઈ એની વાક્ય રચના. એનું એક્ઝામ્પલ જોઈએ. શી પ્લેસ ખોખો ડેલી. સબ્જેક્ટ વર્બ અને આ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ જે વાક્યની અંદર હશે એ વાક્ય સકર્મક વિધાન કહેવાય. શી પ્લેસ ખોખો ક્રિયાપદ ને એસ કે ઈ એસ પ્રત્યય આવ્યો, થર્ડ પર્સન સિંગ્યુલર છે કર્તા, તો બન્યું શી પ્લેસ ખોખો. પછી જો અહીંયા આગળ વી હશે તો વી પ્લે ખોખો ડેલી. વીની સાથે ક્રિયાપદ આવશે પ્લે, કારણ ફક્ત થર્ડ પર્સન સાથે આપણે એસ કે ઈ એસ પ્રત્યય લગાવીએ છીએ. તો આ થઈ એની વિધાન વાક્ય. હવે જોઈએ અકર્મક વિધાન. અકર્મક વિધાન ની અંદર આવશે કર્તા પ્લસ ટુ બી નું રૂપ પ્લસ ક્રિયાપૂરક. તો એનું એક્ઝામ્પલ થશે વર્તમાન કાળનું. શી ઇઝ અ ટીચર. આ થયું અકર્મક વિધાન. આ થયું સકર્મક વિધાન. તો આ વાક્ય બધા થયા વિધાન વાક્ય. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય ની રચના માટે ડુ કે ડઝ સહાયકારી ક્રિયાપદ નો ઉપયોગ થાય છે. સાદા વર્તમાન કાળમાં સહાયકારી ક્રિયાપદ જેવા કે એનીઝર, ડુ, ડઝ, ટુ ટુ હેવ ના જોઈએ, હેવ, હેઝ, એમાં મોડલ ઓક્સિલરી કે મે. આ સહાયકારી ક્રિયાપદો શેના છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના છે. તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માં વાક્યની રચના સહાયકારી ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં, તો ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે તેને ક્યાં લેવાનું? વાક્યની શરૂઆતમાં લેવું. તો અહીંયા આપણે બીજા વાક્ય જોયું શી પ્લેસ ખોખો. તો એનો વાક્ય રચના થશે ડુ કાં તો ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ. ડુ ઓબ્લિક ડઝ બેમાંથી એક આવશે,
देली। जो सो करे सो बाकी की शुरुआत में सुनी मानो दुका तो दस दुका तो दस ए समय कारी क्रिया पद छे तो यहां अगर मैं दस शी प्ले खोखो देली हवे जो यहां पे वी ले करता करती तो आवसे दू वी प्ले खोखो Why?
प्लस डू ऑब्लिक डस प्लस सब्जेक्ट प्लस बी वन प्लस ऑब्जेक्ट प्लस क्वेश्चन नाउन एनु एग्जांपल थसे व्हाई डू यू लर्न इंग्लिश जल्दी मिलीशू।